હેલો બહેનો, કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે ટેસ્ટી અને મસાલેદાર મખાના કેવી રીતે બનાવવા એની રેસીપી લઈને આવી છું. મખાના ખાવામાં તો ખૂબ ટેસ્ટી હોય છે અને ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોવાથી તે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો ચાલો બનાવીએ ટેસ્ટી મસાલેદાર મખાના. તો અહીંયા મેં 100 ગ્રામ મખાના લીધા છે. દેશી ઘી, કાશ્મીરી લાલ મરચું, હળદર, સંચર પાવડર, ધાણા જીરું પાવડર અને હિંગ લીધી છે. હવે આપણે કડાઈ લઈશું. તેમાં મખાનાને રોસ્ટ કરીશું. 5-7 મિનિટ સુધી આપણે મખાનાને શેકી લઈશું. મખાનામાં જે મોઈશ્ચર હોય તે નીકળી જાય અને આપણા મખાના ક્રિસ્પી બને. મખાના કમળના બીજમાંથી બનતા હોવાથી શરીરનું કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ડાયાબિટીસ કે બીપી જેવા રોગોને પણ કંટ્રોલ કરે છે. હવે આપણા મખાના સરસ શેકાઈ ગયા છે. તેને એક બાઉલમાં કાઢી લઈશું. પછી કડાઈમાં 2 ચમચી ઘી રેડીશું. ઘી ગરમ થઈ ગયા પછી તેમાં થોડી હિંગ નાખીશું. પછી 1 ચમચી હળદર નાખીશું. પછી 1 ચમચી કાશ્મીરી મરચું નાખીશું. પછી 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. પછી આ બધા મસાલાને મિક્સ કરીને હલાવી દઈશું. પછી આપણે શેકેલા મખાના નાખીશું. પછી બધા મસાલાને મખાના સાથે મિક્સ કરીને હલાવી દઈશું. હવે 1 ચમચી સંચર પાવડર નાખીશું. પછી તેને બરોબર હલાવી દઈશું. તો જુઓ, આપણા મસાલેદાર મખાના બનીને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. તમે આ મખાનાને સવાર કે સાંજના નાસ્તા તરીકે ચા સાથે ખાઈ શકો છો. આ મખાના બાળકોને નાસ્તા તરીકે લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ મખાના કમળના બીજમાંથી બનતા હોવાથી તે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. જો તમે મારી આ રીતથી બનાવશો તો ઝડપી અને સહેલાઈથી બની જશે અને તમને વારંવાર બનાવવાનું મન થશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.